આખો પરિવાર ભેગો બેસો છો ખરા? એક સમય હતો સાથે મળીને જમતા હતા. મેં પ્રવચનમાં એક વાર વાત કરી હતી, આ એ દેશ છે જ્યાં સમૂહમાં ભોજન થતા હતા. થતા હતા કે નતા થતા? તમે ઘરે જઈને તમારા મમ્મી પપ્પાને પૂછજો કે આપણે ત્યાં બપોરે સાંજે બધા સાથે જમતા હતા કે નતા જમતા. આજે હે મારા ક્લાસનો ટાઈમ, મારો ટ્યુશનનો ટાઈમ, મારો સ્કૂલનો ટાઈમ. પથારી ફેરવી નાખી તમારા એજ્યુકેશને. 7 વાગે જાય ને 2:30 વાગે આવે, 2:30 વાગે કઈ જમવાનો ટાઈમ? તમને ખબર છે 12 અને 12:30 જમવાનો ટાઈમ કહેવાય. એ ટાઈમે તમને ભોજન ન મળે તો 2:30 વાગે તમારી રોજ બપોરે 4 વાગે ખાતા હો ને તો 2:30 વાગે 6 રોટલી ખાશો, ભૂખ વધી જવાની કે ભૂખ મરી જવાની? એમ બોલે છે ને, મારી ભૂખ મરી. સમૂહમાં ભોજન ગયા, સમૂહમાં ભજન થતા હતા. સાંજ પડે, ઘરના બધા ભેગા થાય, ભગવાનના ફોટા સામે બેસી અને ભક્તિ કરતા હતા. આ સમૂહમાં ભજન હતું, ગયું. સમૂહમાં ભાષણ થતું એટલે સાંજે બધા ભજન પછી ભાષણ. વડીલ બેસે, જેને જે પ્રશ્નો પૂછવા. આજે શરદભાઈ વડીલની અદાથી તમારી સામે ઊભા, તમારે જે પ્રશ્નો કરવા હોય બસ એ જ રીતના મા બાપ સાથે, બા દાદા સાથે વાતો થતી હતી. તમારો મોબાઈલ આવ્યો, તમારું સમૂહ ભાષણ ચાલ્યું ગયું. મને આજ શરદભાઈએ કીધું કે એકવાર એક ભાઈના હું ઘરે ગયો હતો, મને એમણે બોલાવ્યો. હું પહોંચ્યો, ઘરના 4 મેમ્બર, 4 મેમ્બરની ચેર તો અલગ હતી, સોફા પર નહોતા બેઠા, 4 ડાઇનિંગ ટેબલની આજુબાજુ 4 ચેર પર હતા અને 4 ના હાથમાં મોબાઈલ અને 4 જણા પોતાના ચેટિંગમાં વ્યસ્ત હતા. જ્યાં મા બાપ પોતે વ્યસ્ત હોય ત્યાં દીકરા અને દીકરી આને છોડે એ વાતમાં માલસ. સમૂહ ભાષણ ગયું અને સમૂહ ભ્રમણ હતું. સમૂહ ભ્રમણ એટલે સમજ્યા, જાત્રા કરવા જાય તો બધા સાથે. તમે તમારા મા બાપ સાથે જાઓ, જાઓ. હે તમે તમારા ગ્રુપમાં જાઓ, હું મારા ગ્રુપમાં જાઉં. પતી ગયું. તમે તમારા પરિવારને પાવર માનવા તૈયાર નથી. તમારા કરતા તો ભિખારી સારો. રવિવારના દિવસે કોઈ ભિખારીને કોઈએ કીધું હશે કે કાલે આવી જજે, એને કીધું આવતીકાલે નહીં આવું. કેમ? સર અમારે પણ પરિવાર હોય છે, અમારે પણ પરિવાર હોય છે. અમારા દીકરા સોમથી શનિ તો ભણવા જાય, એક દિવસ રવિવાર પૂરતા ઘરમાં હોય છે, એટલે કાલે ભીખ માગવા નહીં નીકળીએ. કાલે આખો દિવસ બધા સાથે મળીને બેસશું અને મીઠી મજાની વાતો કરશું. એક ભિખારીને પણ પરિવારની જરૂર છે. હુ આર યુ?